હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલમાં નર્સિંગ અ ગ્રેટ પ્રોફેશન. અહીંયા આપણે વાત કરવાની છે જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બરાબર, એની અંદર SI જે વેકન્સી પડેલી છે, SI ગ્રેડ જે આપેલો છે સ્ટાફ નર્સ માટેનો આપેલો છે. બિલકુલ એવી જ રીતે કે જેવી તમે નર્સિંગ પાસ આઉટ કરી પછી CCS કોર્સ કમ્પ્લીટ કરો અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે તમને ટ્રેડ લાગે છે, બિલકુલ અહીંયા સ્ટાફ નર્સ માટે SI એટલે કે સબ ઇન્સ્પેક્ટરનો ટ્રેડ લાગે છે. તમને એના વિશે બે વાત તો ખબર જ છે, ઓપનિંગ ડેટ અને લાસ્ટ ડેટ. તો આ બે વાતની તો તમને ખબર જ છે, ઓપનિંગ ડેટ લાસ્ટ ડેટવાળી, પણ શું તમને એની એક્ઝામ પેટર્ન કેવી છે, કેવી રીતે એક્ઝામ લેવાની છે એ ખબર છે, એનો એક્ઝામ આપવા માટેનું સેન્ટર ક્યાં આવશે એ ખબર છે તમને, અધરવાઇઝ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એનો સિલેબસ અને કેવી રીતે અપ્લાય કરવું, જેમ કે ઓનલાઈન ઓફલાઈન કેવી રીતે અપ્લાય કરવું એ વાતની ખબર છે. અને હોય તો બેટર છે, બહુ સારી વાત કહેવાય કે તમે આખી PDF 40 પન્નાની વાંચી લીધી અને ગ્રેટ. જો તૈયારી કરતા જ હોય કમ્પ્લીટ પ્રોફેશનલ રીતે પરફેક્ટ તૈયારી કરતા હોય તો ઓફકોર્સ તમે PDF કમ્પ્લીટ વાંચી હશે, તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનની ખબર જ હશે ઓલરેડી. બટ જો ન ખબર હોય તો આ વિડીયોની અંદર આપણે પૂરી માહિતી મેળવીશું. આપણે માહિતી તરફ આગળ વધીએ તો અહીંયા મેં ક્રોમ બ્રાઉઝર જે છે એનું હોમ પેજ ઓપન કરીને રાખ્યું છે. એવું એટલા માટે કે કોઈ બી રિક્રુટમેન્ટ પ્રોસેસ થવાની હોય ફ્યુચરની અંદર, કોઈ બી વેકેન્સી બહાર પડતી હોય, રિક્રુટમેન્ટ માટે એપ્લિકેશનો મંગાવવામાં આવતી હોય, તો વોટ્સએપ દાદાની મહેરબાની એવી છે કે તમને ગમે ત્યાંથી ગમે એ સમયે ઇન્ફોર્મેશન મળી જાય. પણ જો તમારે સચોટ માહિતી જોઈતી હોય, પૂરી ડિટેલમાં માહિતી જોઈતી હોય, તો તમારે પર્ટિક્યુલર સોર્સ સુધી પહોંચવું પડે. અહીંયા CRPFની અંદર સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ માટેની વાત છે તો એની વેબસાઇટ સુધી આપણે પહોંચવું પડે, એની વેબસાઇટ જોવી પડે, બરાબર. અને તમે મોબાઈલની અંદર જે બ્રાઉઝર યુઝ કરતા હોય કોઈ બી, એના દ્વારા આ વેબસાઇટ ઓપન કરી શકો. એના માટેની વેબસાઇટ છે www.crpf.government.gov.in. આ વેબસાઇટ ઓપન કરો એટલે તમારી સામે કંઈક આવું હોમપેજ ઓપન થાય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું. એની અંદર રિક્રુટમેન્ટ માટે તમારે કોઈ બી આઇકન ઉપર જવાની જરૂર નથી, બહુ મસ્ત વેબસાઇટ બનાવેલી છે એ લોકોએ. સીધું લાસ્ટની અંદર રિક્રુટમેન્ટનો એક સેલ આપેલો છે, બરાબર. એ સેલની અંદર તમે જો તો માત્ર એક જ નોટિફિકેશન જોવા મળે છે અને એ છે પેરામેડિકલ સ્ટાફની રિક્રુટમેન્ટ. એ નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરો એટલે એનું બે પેજ જે ઓપન થાય, એની અંદર એક PDF આપેલું હોય અને બાકી થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી હોય. આપણે PDFનું કામ છે ડિટેલની અંદર માહિતી જોઈએ એટલે PDFને તમે ડાઉનલોડ કરો અને ઓપન કરો એટલે કંઈક આવું ઇન્ફોર્મેશનવાળું પેજ પહેલું જે છે તો ઓપન થઈને તમારી સામે આવી જાય. ટોટલ 40 પેજની આખી PDF છે, વાંચવામાં તો કંટાળો આવતો હોય મારી જેમ એટલે તો મેં વિડીયો બનાવ્યો, બરાબર ને. હવે એ લોકોએ જે PDF બનાવી છે એની અંદર સ્ટાર્ટિંગની અંદર જ આપી દીધું છે ઓપનિંગ ડેટ, ક્લોઝિંગ ડેટ અને ડેટ ઓફ રિટન એક્ઝામિનેશન. ડિસેમ્બર મહિનાની 20 તારીખે એ લોકોએ રિટન એક્ઝામિનેશન લેવાનું નક્કી કર્યું છે. પછી તો કોરોના દેવની મહેરબાની, જેવી સિચ્યુએશનને જેવો ટાઈમ એ પ્રમાણે બધું હેન્ડલિંગ થતું હોય છે. આગળ જોઈએ અહીંયા એ લોકોએ બે વાત કરી છે ગ્રુપ B અને ગ્રુપ C. તો એ ગ્રુપ B કે C આપણે કેની અંદર સમાવેશ થાય, સ્ટાફ નર્સ કેની અંદર આવે, ગ્રુપ B આવે કે C આવે, આપણે આગળ જોઈએ. ઓલ ઓવર ઇન્ડિયા બેઝિસ લેવલથી આ એપ્લિકેશનો મંગાવવામાં આવે છે એટલે તમે અંદાજો લગાવી શકો કે આ 100-375ની જે વેકન્સી છે એના માટે કેટલી એપ્લિકેશનો આવી શકે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આપણે ક્વોલિફિકેશન જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો તમારું 12 પાસ હોવું જોઈએ. ઓફકોર્સ તમે જો GNM ને BSc કરેલું હોય તો 12 પાસ તો તમે હોય જ, પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે GNM BSc કર્યા બાદ તમારું સેન્ટ્રલ નર્સિંગ કાઉન્સિલ અધરવાઇઝ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ દ્વારા તમારું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. તેથી આગળ વાત કરીએ તો એ લોકોએ
બિલો 30 યર્સ એટલે કે 30 વર્ષથી નાની વય ધરાવતા જે હોય એ લોકોની એપ્લિકેશન મંગાવે છે, એ લોકોને રિક્રુટ કરે છે. પછી પર્ટિક્યુલર કાસ્ટ વાઇઝ રિલેક્સેશન એજ આપેલું હોય, જેમ કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એ લોકોને 5 યર્સ એટલે કે 5 વર્ષ સુધીનું એજ રિલેક્સેશન આપેલું છે. જો એની એજ જે છે 31/8/2020 સુધીની અંદર એટલે કે ક્લોઝિંગ ડેટ જે છે એપ્લિકેશન મંગાવવા માટેની ત્યાં સુધીની અંદર 30 વર્ષ કરતાં ઉપર થતી હોય, જેમ કે 31/32 વર્ષ જેવી થતી હોય તો બી એ લોકો અપ્લાય કરી શકે, ગવર્મેન્ટ સર્વન્ટો જે છે એ અપ્લાય કરી શકે. એ લોકોને 5 યર્સ એટલે કે 35 વર્ષ સુધીની છૂટ આપે. પણ હા, તમે મારી જેમ ગવર્મેન્ટ સર્વન્ટ ન હોય અને ઘરે બેઠા હોય તો પછી એમાં ન ભેગું થાય, 35 વર્ષ કે 30 વર્ષથી ઉપર થઈ ગયું હોય તો. બરાબર, એ વાત થઈ. પછી આપણે આની અંદર બીજું કોઈ પહેલું પેજની અંદર બસ આપણા માટેનું આટલું જ હતું, પૂરેપૂરી ડિટેલ આપણને મળી ગઈ જે જોતી હતી આપણી એ મળી ગઈ. બીજા પેજ બાકીના વેકેન્સી જે છે, બાકીની જે પોસ્ટ છે એના માટેની આપેલી છે. સીધા આપણે આગળ જઈએ ને, એટલે Note 1, Note 2, Note 3 એનું આપણે કંઈ કામ નથી. પણ સબ ઇન્સ્પેક્ટર જે છે એનું ગ્રુપ એટલે કે સ્ટાફ નર્સ જે છે એનું ગ્રુપ B લાગે, બરાબર. અને એનો કોડ જે છે એ 2 સ્ટાફ નર્સ માટેનો ટ્રેડ જે છે એ સ્ટાફ નર્સ છે. નેમ ઓફ ધ પોસ્ટ સબ ઇન્સ્પેક્ટર ગ્રુપ B, બરાબર. આટલી ખબર પડી ગઈ. હવે આગળ જોઈએ 7 પેજ. તો એમણે મજવાઈ ગયા 40માંથી. નેશનાલિટીની તમને ખબર છે, તમે ગુજરાતના કોઈ બી ગામડામાં હોય કે ઇન્ડિયાના કોઈ બી ગામડામાં હોય ઇન્ડિયન લાગે, એ તો કોઈ સવાલ નથી, એ જોવાઈ ગયું એટલે વાત. હવે આગળ જોઈએ ને તો આપણે Explanation 1, Explanation 2 ફિઝિકલ સ્ટાન્ડર્ડ. હા, મેઇન વાત, આપણે જે PST મેં વાત કરી હતી અગાઉ, PST, PET, રિટર્ન એક્ઝામિનેશન, એની અંદર Part 1, Part 2, બરાબર, એ વાત કરી હતી ને. એનું પહેલો ફેઝ હવે આપણો અહીં સ્ટાર્ટ થઈ ગયો, ફિઝિકલ સ્ટાન્ડર્ડ. અને એના માટેની અહીંયા આપણે ચોખ્ખું દેખાડે છે, ચોખ્ખું જોવા મળે છે. થોડી કાઠિયાવાડી લેંગ્વેજ વચ્ચે વચ્ચે આવશે તો સમજવામાં તો આઈ થિંક કે નહીં વાંધો આવે, પણ પછી તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું, બરાબર. હા, તો સ્ટાફ નર્સ જે છે એમની અહીંયા મેન્શન થઈ ગયું એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સની જે એને આપવી પડે, PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે છે એને આપવી પડે. એના માટેની હાઇટ અને ચેસ્ટ મેઝરમેન્ટ એ લોકો માંગે છે. મેલ કેન્ડિડેટ માટે 170 સેન્ટીમીટર હોવું જોઈએ. બસ અહીંયા વાંચીને જ મને વિડીયો બનાવવાનું મન થયું. કેવી રીતે કે મને પહેલાં એમ હતું કે ચાલો હાલો હું બી CRPFનું 20 તારીખે ફોર્મ ભરી દઈ, પણ પછી મેં PDF જોયું ત્યારે 170 સેન્ટીમીટરની હાઇટ એ લોકો માંગે, બોલો મારી તો 165 જ છે. એટલા માટે પછી મેં વિડીયો બનાવ્યો કે ના, આમાં અડધા લોકોને હજી ખબર નહીં હોય મારા જેવા, તો મારે એમના માટે તો કંઈક કરવું પડે ને, એટલા માટે મેં વિડીયો બનાવ્યો, બરાબર. જો મેલ કેન્ડિડેટ માટેની 170 સેન્ટીમીટરની હાઇટ માંગે છે અને એના માટેનું 80 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર મેઝરમેન્ટની ચેસ્ટ સરકમફેરન્સ એનો હોવો જોઈએ, બરાબર. ફિમેલ કેન્ડિડેટ માટે 157 અને ચેસ્ટ સરકમફેરન્સ જે છે નોટ એપ્લિકેબલ છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. આ થઈ ગઈ તમારી PST. હા, PST એટલે પહેલી એક્ઝામની વાત થઈ ગઈ. હવે જો આનું રિઝલ્ટ તમારે મેં અત્યારે જ આપી દીધું. કઈ રીતે કે જો તમારી હાઇટ જે છે 170થી ઉપર હોય અને તમારું ચેસ્ટ સરકમફેરન્સ જે છે 80થી ઉપર હોય એટલે તમે પાસ. એનો મતલબ એવો કે તમને રિઝલ્ટ મળી ગયું અત્યારે, બરાબર કે નહીં. એનો મતલબ કે તમે પહેલી એક્ઝામ પાસ કરી લીધી, ત્યાં જવાની જરૂર નથી. પછી એજ રિલેક્સેશન જેમ આપેલું હતું ને એવી રીતે હાઇટ અને ચેસ્ટ સરકમફેરન્સ માટે લોકોએ કંઈક રિલેક્સેશન આપેલું છે. પર્ટિક્યુલર કાસ્ટ માટે શિડ્યુલ ટ્રાઇબ શિડ્યુલ કાસ્ટ જે છે એમના માટેનું આપેલું છે. એટલું 162.5 જેટલું, 165, 76 to 81 એ બધી કઈ ડિટેલની અંદર જાણ જવું નથી. મેઇન વાત ઉપર આવી જાય. બીજો આપણો સ્ટેજ જે હતો, મેં એક્ઝામની વાત કરી હતી, એ PET મતલબ કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. એની અંદર આપણું નામ ક્યાંય જોવા મળે? મળ્યું તમને? હા, અહીંયા આવ્યું, આ મળી ગયું. જો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની અંદર આપણું નામ છે સ્ટાફ નર્સ, બરાબર. ચાલો હવે નીચે આવી જાય. અહીંયા રેસની વાત કરે છે. રેસ સાસુ કી રેસ ધડકન કી, અમારા સંજયભાઈ છે ને આવું લખતા રેસ માનસમાં. પણ અહીંયા રેસ સાંસો કી રેસ ધડકન કીની વાત નથી, તમારે દોડવાનું છે. જી હા, તમારે દોડવાનું છે 1 માઇલ અને કેટલા સમયની અંદર? 7 મિનિટ અને 30 સેકન્ડની અંદર. હવે સવાલ એવો ઊભો થાય કે 1 માઇલ એટલે કેટલું? તો કે ભાઈ 1 માઇલ એટલે કે 1. આ છગડા જેવું લાગે કે નહીં? ચાલો કાઢી નાખો. 1.609 કિલોમીટર, બરાબર. એટલે તમારે અંદાજિત એમ માની લો ને કે 1.5 કિલોમીટર જેટલું તમારે 7 મિનિટ અને
30 સેકન્ડની અંદર પૂરું કરવું પડે મેલ કેન્ડિડેટને, અને ફિમેલ કેન્ડિડેટને 800 મીટર જે છે એ 6 મિનિટની અંદર કમ્પ્લીટ કરવું પડે. લોંગ જમ્પ, હાઈ જમ્પ એટલે કે ઊંચી કૂદ, લાંબી કૂદ, બરાબર, એ જે છે 10 ફીટ લોંગ જમ્પ 3 ચાન્સ એની અંદર તમને આપવામાં આવે. એક વખત તમે ગુલાટીઓ મારીને ઊંધા પડી જાઓ, પછી ખીખી ખીખી કરી નાખો તો તમને બીજો અને ત્રીજો ચાન્સ આપવામાં આવે, બરાબર. 3 ચાન્સ મળે તમને લોંગ ફીટની અંદર, લોંગ જમ્પની અંદર 10 ફૂટ અને હાઈ જમ્પની અંદર 3 ફૂટ. હવે આ જો તમારે કમ્પ્લીટ કરી લો એટલે તમે બીજી એક્ઝામ પાસ થઈ ગયા, બરાબર. પાછું ફિઝિકલ સ્ટાન્ડર્ડ આવ્યું, એક મિનિટ જોઈ લો. અહીં વાંચો કોન્સ્ટેબલ માટેનું છે, ચાલો ઝૂમ આઉટ કરું, આપણે એનું કામ નથી. આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ માટેની વાત કરી ચૂક્યા, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટેની બી વાત કરી ચૂક્યા, બરાબર. આ બે એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ ગઈ, હવે કંઈ બાકી રહી? રિટર્નવાળી, બરાબર. પણ આની અંદર કેવું હોય કે એક તમે કમ્પ્લીટ કરો એટલે બીજી, બીજી કમ્પ્લીટ કરો એટલે ત્રીજી, ત્રીજી કરો એટલે ચોથી, એવી રીતે હોય. પછી તમે બીજી કમ્પ્લીટ ન થયો હોય, ક્વોલિફાઈ ન થયા હોય, એટલે ત્યાંથી પછી એ લોકો મસ્ત ચિઠ્ઠી આપી દે રિજેક્શન લખેલું એવી, એટલે પછી આવતું રહેવાનું ઘર બાજુ આપણું, બરાબર. હવે આગળ વધીએ. સ્ટાન્ડર્ડ કન્ડિશન ફોર એક્સ સર્વિસમેન એટલે એની અંદર સર્વિસ કરતા હોય અથવા તો જે એક્સ સર્વિસમેન જે છે ગવર્મેન્ટ સર્વન્ટની આપણે આગળ વાત કરી હતી, એ લોકો હોય, સર્વિસ કરી ચૂક્યા હોય, એ લોકો માટે કંઈક રિલેક્સેશન આપેલું હોય, બરાબર. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરી લઈએ. મને એમ હતું કે CRPFનું ફોર્મ ભરી દે હું, એટલે ઓનલાઈન એક્ઝામ હશે, રાજકોટ સેન્ટર સિલેક્ટ કરી લે હું અને મેટોડા જઈ અને એક્ઝામ આપી દઉં. પણ નહીં, એવી વાત નથી. અહીંયા એની એક્ઝામ સેન્ટર એ લોકોએ પહેલેથી જ ડિસાઇડ કરેલા છે કે આ 9 એક્ઝામ સેન્ટર જે છે ને અહીંયા એક્ઝામ લેવાની છે. એની અંદર પહેલાં તો મને અજમેર જોઈને અમદાવાદ લાગ્યું, તો થોડીક એમ થયું કે નહીં હાલો ને અમદાવાદ તો જઈ આવીશું, પણ આમાં અમદાવાદ જેવું ક્યાંય મને કંઈ દેખાતું નથી. સોરી, અમદાવાદ તો દૂર, પણ ગુજરાતનું બી કોઈ સિટી હોય એવું લાગતું નથી. ન્યૂ દિલ્હી, હૈદરાબાદ, ગુવાહાટી, જમ્મુ, પ્રયાગરાજ, અજમેર, નાગપુર, મુઝફ્ફરાબાદ અને પાલીપુરમ. પાલીપુરમ આપણું પીપળી જેવું લાગે. નહીં નહીં નહીં, એ નથી, આ બહારનું છે. ચાલો, તો આટલા એક્ઝામિનેશન સેન્ટર જે છે તમે તમારા મગજની અંદર નોટ કરી લો કે જો તમે PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ થઈ ગયું હોય, અત્યારે તમારા મગજમાં થઈ જ ગયું હોય ને, રિઝલ્ટ આવી ગયું ને, એ કમ્પ્લીટ હોય પછી PET માટે તમને કોન્ફિડન્સ હોય કે હું રેસ આટલા તમે સમયની અંદર હું કમ્પ્લીટ કરી લઈ આટલા ટાઈમની અંદર, તો તમે ત્યાં સુધી ક્વોલિફાય, તો તમારે આ એક્ઝામિનેશન સેન્ટર મગજમાં નોટ કરી લેવાનું કે ભાઈ મારે આ જગ્યાએ જવાનું છે. અને આમાં બી કેવું કે તમે જે પ્રિફર કરશો, ચોઈસ આપશો કે ભાઈ હૈદરાબાદ પહેલું તમે ચોઈસ કરો તો તમને ત્યાં મળે, પછી અવેલેબિલિટી હોય તો એ પ્રમાણે ચોઈસ ફિલિંગ જે કરવાની હોય એ રીતે તમને એક્ઝામિનેશન સેન્ટર મળે. પણ ચોઈસ ફિલિંગ આ 9માંથી જ રહેશે, નહીં કે રાજકોટ કે પછી અમદાવાદ, બરાબર. ચાલો, એક્ઝામિનેશન ફીની વાત કરીએ. 200 રૂપિયા ભરી દેવાના ભાઈ, 200 રૂપિયા શુડ ડિપોઝિટ ઓનલી ફોર ગ્રુપ બી, બરાબર. અને ગ્રુપ સી માટેનું 100 રૂપિયા છે. એટલે આપણે કેમની અંદર આવીએ, ગ્રુપ બીની અંદર આવીએ. મતલબ કે 200 રૂપિયા અપ્લાય, સોરી નહીં અપ્લાય, ડિપોઝિટ કરી દેવાના ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર્સ એન્ડ બેંક ડ્રાફ્ટ્સ ઓનલી. આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ તો નામ સાંભળેલું જ છે, અવારનવાર ક્યાંક ને ક્યાંક રિક્રુટમેન્ટમાં ભરવાનું થતો હોય છે, તો એવી રીતે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર જે છે પોસ્ટ ઓફિસ ત્યાંથી તમે અપ્લાય કરી શકો, બરાબર. હવે આની ઉપર ડિસ્કશન કરી લઈએ હાઉ ટુ અપ્લાય. તો હા, મેઇન પોઈન્ટ જ આ છે, કેમ કે અત્યાર સુધી મને તો મગજમાં એમ જ હતું કે ઓનલાઈન ભરાવવાનો હશે તો ભરી દઉં આપણે, બરાબર. પણ એ વસ્તુ એ નથી. હાઉ ટુ અપ્લાયમાં આખો પેરેગ્રાફ તમારે વાંચવાની જરૂર નથી. એ લોકોએ મસ્ત બોલ્ડની અંદર, બોલ્ડ કેરેક્ટરની અંદર તમને આપેલું જ છે કે ભાઈ ધ એપ્લિકેશન મસ્ટ બી સબમિટેડ બાય ધ હેન્ડ પોસ્ટ, એટલે કે તમારે તમારી હાથે લખીને પોસ્ટ કરાવવાની રહેશે. કોઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કે એપ્લિકેશન મંગાવવામાં આવતી નથી. ઓપનિંગ ડેટ ફોર એપ્લિકેશન ઇઝ ધ 20 તારીખ ચાલુ મહિનાની એટલે કે જુલાઈની, અને ક્લોઝિંગ ડેટ જે છે ઓગસ્ટની 31 તારીખ છે. એનો મતલબ એવો છે કે 20 તારીખ પછી તમે પોસ્ટ કરો અને 31 તારીખ પહેલાં તમારી પોસ્ટ જે છે એ લોકોને મળી જવી જોઈએ, બરાબર. આટલી વસ્તુ છે. કઈ જગ્યાએ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પેરામેડિકલ સ્ટાફ એક્ઝામિનેશન, આ તમારું મેઇન. તમે જે ફોટોકોપીસ, તમે જે ડોક્યુમેન્ટ એ કવરની અંદર નાખો, તમે ફોર્મ ફિલઅપ કરીને એક એન્વેલોપ લો, બરાબર. એન્વેલોપની અંદર એનું મેઇન પેજ જે છે
એની ઉપર તમારું આ લખવાનું છે, તમારે તમારા હાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પેરામેડિકલ સ્ટાફ એક્ઝામિનેશન આવું હેડિંગ લખવાનું છે 2020, બરાબર? ત્યાં સુધી છે, જો અધૂરું નહીં હો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પેરામેડિકલ સ્ટાફ એક્ઝામિનેશન 2020 આ તમારા હાથે લખવાનું એન્વેલોપ ઉપર, અને ક્યાં મોકલવાનું છે? DIGP ગ્રુપ સેન્ટર CRPF ભોપાલ, વિલેજ બાનગ્રસિયા, તાલુકા હજૂર. હમારી એપ્લિકેશન કો સ્વીકાર કરે હુઝુર, બરાબર? હા, ડિસ્ટ્રિક્ટ ભોપાલ, મધ્યપ્રદેશ 462045. આ એડ્રેસ ઉપર તમારે એપ્લિકેશન જે છે, એન્વેલોપ જે છે, પોસ્ટ કરવાનું છે. એની અંદર સ્ટેજ 2ની વાત કરી લઈએ. સ્ટેજ 2ની અંદર એ લોકોએ પહેલાં જ કહી દીધું છે કે ભાઈ, જો તમે PSC અને PET ક્વોલિફાઈડ હોય તો જ તમે રિટન એક્ઝામિનેશન આપી શકો છો. મતલબ રિટન એક્ઝામિનેશન આપવા માટે તમારે આ બે ટેસ્ટ જે છે એ કમ્પ્લીટ કરવી પડે. રિટન એક્ઝામિનેશન જે છે ટોટલ 100 ક્વેશ્ચનની રહેશે. એક ક્વેશ્ચન જે છે એનો એક માર્ક હશે, એટલે ટોટલ થયા 100 માર્ક્સ. 2 કલાકનો સમય મળશે. અને આ રિટન એક્ઝામિનેશન 2 પાર્ટની અંદર લેવામાં આવશે. એક પાર્ટ જે છે એના 50 માર્ક, બીજો પાર્ટ જે છે એના 50 માર્ક. પહેલા પાર્ટની અંદર જે છે જનરલ ઇન્ટેલિજન્ટ રિઝનિંગ, જનરલ અવારનેસ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ હિન્દી કોમ્પ્રિહેન્શન, આ સિલેબસ રહેશે. એના બી સામે ક્વેશ્ચન એ લોકોએ આપી દીધા છે. જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગના 10 પ્રશ્નો હશે, જનરલ અવારનેસના 10 પ્રશ્નો હશે, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડના 15 હશે, ઇંગ્લિશ હિન્દી કોમ્પ્રિહેન્શનના 15 હશે. ઇંગ્લિશ હિન્દી કોમ્પ્રિહેન્શન જે છે ગ્રામરની વાત કરે છે. ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ એટલે કે એકડો બગડો તગડો પછી સીધો સાતડો હોય તો વચ્ચે પ્રશ્નચિહ્ન હોય, બરાબર? આ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડની વાત થઈ ગઈ. જનરલ અવારનેસ એટલે કે કરંટ અફેર્સ, હાલની અંદર, આજની તારીખમાં, આગળ ગઈ તારીખમાં, બરાબર? કે પછી આવનારી તારીખમાં, હા, ફ્યુચરને બી કોઈ ઇવેન્ટો પહેલાંથી નક્કી થયેલી હોય. G7 સમિટ આટલા ટાઈમે આ દેશમાં મળવાની છે, માનનીય પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું, આ બધી જનરલ અવારનેસની અંદર આવે, કરંટ અફેર્સની અંદર આવે. પછી જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગની અંદર કેવી વાત હોય તો કે ભાઈ, જીગો હવારે ઉઠો, ઉત્તર દિશામાં 10 ડગલા હાલ્યો, પછી એના મગજમાં ઘૂમરી ચડી અને ડાબી બાજુ વળીને 15 ડગલાએ પાનની ગલ્લેથી પાન ખાધું, ત્યાંથી પછી પાછો એ જમણી બાજુ એને પાનની પિચકારી મારી, તો જીગાએ પાનની પિચકારી કઈ દિશામાં મારી? આ થઈ ગઈ રિઝનિંગ અને ઇન્ટેલિજન્સના સવાલોની વાત. હવે મેઇન વાત એ કરવી છે કે આ બધા સવાલો જે છે એમનું મટીરિયલ તમને ક્યાંથી મળે, તો કે પોલીસની જે એક્ઝામ માટેની તૈયારી કરાવતા જે ચેનલો હોય, બિન સચિવાલય માટેની તૈયારી કરાવવા માટેની ચેનલો હોય, આ બધીમાંથી તમને ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડવાળા ક્વેશ્ચન્સ, કરંટ અફેર, આ બધી ડિટેલ મટીરિયલ તમને મળી રહેતું હોય છે. પણ જો તમારે નર્સિંગ સાથે જ આ બધી તૈયારીઓ કરવી હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. જી હા, બિલકુલ, અતારીઓ આપણી ચેનલમાં વેલકમ, સ્વાગત છે તમારું. જોઈન ન કર્યું હોય તો હમણાં જ કરો. ટેલિગ્રામની અંદર આપણી ચેનલ જે છે એની અંદર તમને લોટ્સ ઓફ નર્સિંગના MCQ તો મળશે જ, પણ સાથે સાથે તમને રિઝનિંગના, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ બી મળશે, એમાં બી તૈયારી થશે. રહી વાત કરંટ અફેર્સની, તો ડેઈલી તમને કરંટ અફેર્સની PDF પણ મળી રહેશે, બરાબર? ટેલિગ્રામની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. હા, ચાલો આગળ વધીએ આપણે પાર્ટ બી તરફ. એની અંદર આપણે નર્સિંગના જ ક્વેશ્ચન હશે, એટલે કે પર્ટિક્યુલર પ્રોફેશન જે છે એના 50 ક્વેશ્ચન રહેશે, અને એ 50માંથી તમારે 50% પાસ થવાનું રહે. મતલબ કે 50 માર્ક્સ જે છે તો તમારે ઓછામાં ઓછા 25 માર્ક્સ મેળવવા પડે. મલ્ટિપલ ચોઈસ ટાઈપ એટલે કે MCQ ટાઈપ જ રહેશે. આગળ વધીએ ટ્રેડ ટેસ્ટ એન્ડ સ્ક્રીનિંગ ડોક્યુમેન્ટ, મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત થાય. હા, ઓફકોર્સ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જ વાત છે. પણ ટ્રેડ ટેસ્ટ અહીંયા તમે જોવો ને તો એ 20 માર્કનું હોય છે. હવે ટ્રેડ ટેસ્ટ એટલે શું? ટ્રેડ ટેસ્ટ ટોટલ 20 માર્ક કઈ રીતે એ લોકો કાઉન્ટ કરે છે? ટ્રેડ ટેસ્ટની અંદર તમને આપણે વાઇવા તો તમને ખબર જ છે કે નહીં, આ વાઇવાથી તો કોઈ નર્સિંગનો વિદ્યાર્થી અપરિચિત હોય એવું તો પોસિબલ નથી, બરાબર? ઇન્સ્ટ્રુમેન્ટ તમને આપી દઈ, તમારે સ્કિલ બતાવવાની. હા, ઓફકોર્સ, ઇન્સ્ટ્રુમેન્ટ તમને આપી દઈ, એના ઉપર તમારે સ્કિલ બતાવવાની. એનો પર્ટિક્યુલર પાર્ટના નામ તમને ખબર હોય, એનો યુઝ તમને ખબર હોય, એને યુઝ કરવાની મેથડ તમને ખબર હોય ને, બસ એ એટલે ટ્રેડ ટેસ્ટ. જો આગળ વધીએ તો પ્રેક્ટિકલ ટેસ્ટ ઇન કન્સર્ન ટ્રેડ ઇન્ક્લુડિંગ હેન્ડલિંગ ઓફ ધ ટૂલ્સ ઇક્વિપમેન્ટ, થયા 10 માર્ક્સ છે ડોહા.
ક્યાંથી? આની અંદર એ પાછું કમ્પ્લીટ તમારે એવું હોવું જોઈએ કે 20માંથી 10 તો ઓછામાં ઓછા આવે જ. હા, 50% રેશિયો તો જોશે જ. આપણે પણ વાત કરીએ એમ 50માંથી 25 આવે, અહીંયા 20 છે ટોટલ, તો ઓછામાં ઓછા તમારે 10 તો આવવા જ જોઈએ. નોલેજ અબાઉટ ટૂલ્સ, એના તમને 5 માર્ક્સ આપેલા છે એ લોકોએ, અને એક્સપિરિયન્સના 5 માર્ક્સ, એટલે ટોટલ થઈ ગયા 20. એક્સપિરિયન્સના કઈ રીતે? જો તમારી પાસે પૂરો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને તો તમને 5 માર્ક્સ એ લોકો આપી દે. પછી 4 વર્ષનો હોય કે 2 વર્ષનો હોય એ પ્રમાણે તમને માર્ક્સ મળે. 4 વર્ષનો હોય તો 4 માર્ક્સ, અને 1 વર્ષનો હોય તો 1 માર્ક્સ મળે. બરાબર, એ તો તમને અહીંથી જ તમે લોકો નક્કી કરી શકો કે ભાઈ તમને કેટલા માર્ક એક્સપિરિયન્સમાં મળે એમ છે. બરાબર, ટોટલ 20 માર્કની આ ટ્રેડ ટેસ્ટ છે, એની અંદર તમારે ઓછામાં ઓછા 10 કમ્પ્લીટ થવા જોઈએ. જો અહીં લખું, તમને એમ થાય કે વળી પાછું આ ક્યાંથી બોલે છે, ખબર નથી પડતી ક્યાં જોઈને બોલે છે. જો અહીં લખું, એ ટોટલ 10 માર્ક હોવા જોઈએ 20માંથી, અને 9 માર્ક્સ હોવા જોઈએ પર્ટિક્યુલર કાસ્ટ માટેની વાત કરે છે, ઓબીસી એસસી અને એસટીની. સ્ટેજ 4ની અંદર મેડિકલ એક્ઝામિનેશન એટલે મેડિકલી ફિટ હોવા જોઈએ. રાઇટ હેન્ડની અંદર કોઈ બી ટેટુ અલાઉડ નથી આની આ પોસ્ટ માટે. લેફ્ટ આર્મની અંદર પોર ટેટુ હોય અને એ બી 1/4 સાઇઝનું હોય તો વાત અલગ છે. હવે આવી ગયો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, આપણી જે રિક્રુટમેન્ટ છે એનું ફોર્મ છે આ, એની અંદર તમે ટોટલ ફોર્મ જે છે ફિલઅપ કરો. બરાબર, તો બ્લોક લેટર્સની અંદર શું છે કે સ્પેલિંગ મિસ્ટેક જે હોય એ બને ત્યાં સુધી નીકળી જતી હોય છે. કહેવાનો મતલબ એવો કે તમે મિસ્ટેક કરો સ્પેલિંગનો તો પ્રોબ્લેમ થાય, પણ એ લોકોને વાંચવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. કર્સ્યુ રાઇટિંગ હોય તો ડીનો બી ને એસનો પી ને એવી રીતે આડાવડા વાંચવામાં તકલીફ પડે. કર્સ્યુ રાઇટિંગની અંદર આ ફોર્મ આખું વાંચવાની જરૂર નથી, કેમકે ઓફકોર્સ તમે જો આટલા વિડીયો જોયા પછી એલિજિબલ હશો અને કોન્ફિડન્સ ઓફકોર્સ હોવો જ જોઈએ. કોન્ફિડન્સ શું કામ ન હોય, તૈયારી કરો એટલે તાકાતથી તમે પણ સીઆરપીએફમાં જોઈન થઈ જ જાઓ. આ ફોર્મ કમ્પ્લીટ કરી લેવાનું તમારે જ થશે, તમારે વાંચવાનું થશે, એટલે આપણે અત્યારે વાંચતા નથી. મેઇન વાત ઉપર આવીએ, તમારે આ ડિક્લેરેશન આપવાનું છે. આ ડિક્લેરેશનની અંદર બધી માહિતી છે, અહીંયા તમારું નામ લખી પ્લેસ ડેટ સિગ્નેચર તમારી કરી નાખવાની છે. ને કાસ્ટ માટેનું જે સર્ટિફિકેટ છે એ તમારી પાસે ઓફકોર્સ કાસ્ટનું હશે જ અત્યારે, પણ તમારે આ ફિલઅપ કરવાનું છે. અહીંયા તમારું નામ, ડિવિઝન, તાલુકા, ડિસ્ટ્રિક્ટ, કઈ કાસ્ટમાંથી તમે બિલોંગ કરો છો, અધર બેકવર્ડ ક્લાસીસ, મતલબ કે આ ઓબીસી ઉપરનું જે હતું એ એસસી એસટી માટેનું કાસ્ટ સર્ટિફિકેટની વાત થતી હતી, એ આ જે છે એ ઓબીસી માટેનું છે. અને ઓબીસી માટે એક વાત ખાસ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બી તમારે આપવાનું થશે, અહીં લખેલું જ છે. બરાબર, એ બી આપવું પડે તમારે સિગ્નેચર કરીને સાથે. આટલી વાત થઈ ગઈ ફોર્મની, કાસ્ટની, કાસ્ટ સર્ટિફિકેટની વાત થઈ ગઈ, બધી એક્ઝામની વાત થઈ ગઈ. બરાબર, આટલી વાત કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વિડીયોને આપણે વિરામ આપીને તમને એક વાત કહું કે કોઈ બી પ્રિપરેશન તમે કોઈ બી ચેનલમાંથી કરતા હોય, તન તોડથી મહેનતથી તમે જો પ્રિપરેશન કરો ને તો ઓફકોર્સ તમે આગળ આવી શકો. આત્મવિશ્વાસ બસ તમારો તૂટવો જોઈએ નહીં. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. થેન્ક યુ.